હમણાં જ ભાદરવી પૂનમના સમયે સમાચાર આવ્યા હતા કે અંબાજીમાં આપવામાં આવતો જે મોહનથાળનો પ્રસાદ હતો એ નકલી ઘીથી બનાવવામાં આવતો હતો અને ઘીના જે કોઈ પણ સેમ્પલ છે એ પણ ફેલ થયા હતા. શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરી અને ધર્મનો ધંધો બનાવનાર લોકોની સામે કાર્યવાહી થઈ અને હવે રેલો આવ્યો છે ને એટલા માટે પોલીસથી જે ભાગતો ફરતો જે કોઈ પણ વ્યક્તિ હતો, જે મેઇન વ્યક્તિ હતો જેનું નામ છે દુષ્યંત સોની, એ પોલીસના શરણે આવી ગયો છે અને એણે કહ્યું છે કે લો સાહેબ હવે મને પકડી લો, બહુ હવે મારાથી ભગાય એવું નથી. વિસ્તારથી વાત કરીએ શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે ચેડા કરનાર આરોપી વિશે. નમસ્કાર, જમાવટ સાથે હું સમીર. પહેલા તો આખી વાત સમજવા માટે આપણે થોડી ભૂતકાળની વાત કરીએ, તો એના પછી આપણે આરોપીની પણ વાત કરીશું. તો વાત જાણે એમ છે કે આરોગ્ય વિભાગે મોહનથાળના સેમ્પલ ચકાસ્યા હતા જ્યારે ભાદરવી પૂનમનો મેળો ચાલી રહ્યો હતો ત્યારે, અને પછી ભેળસેળનું જે કંઈ પણ પ્રકરણ છે એ સામે આવ્યું હતું. હવે આ મોહનથાળ બનાવ્યા કોણે હતા? મોહિની કેટર્સે. તો એમનો કોન્ટ્રાક્ટ છે રદ કરી દેવામાં આવ્યો અને ટચ સ્ટોનને કોન્ટ્રાક્ટ આપી દેવામાં આવ્યો, જે 2016માં દૂધની જગ્યાએ પાવડર વાપરતું હતું, એ જ ટચ સ્ટોન. બરાબર. ખેર પછી શું થયું? તો પછી આરોગ્ય વિભાગે એ જગ્યા ઉપર પહોંચ્યું જ્યાંથી મોહિની કેટરર્સે ઘી પહોંચતું હતું અથવા તો એમને ખરીદ્યું હતું, એટલે અમદાવાદની નીલકંઠ ટ્રેડર્સ, તેના માલિક જતીન શાહ છે, એને પણ અંબાજી પોલીસે પકડી લીધા છે. અને હવે આવે છે માસ્ટર માઇન્ડ, જેણે ભક્તોની માતાજી પ્રત્યેની ભાવના છે ને એની સાથે ચેડા કર્યા છે. આ માસ્ટર માઇન્ડ એટલે દુષ્યંત સોની, અને એ જે વ્યક્તિ છે જે નીલકંઠ ટ્રેડર્સના માલિક જતીન શાહને ઘી પહોંચાડતો હતો. કેટલાય દિવસોથી એ પોલીસથી નાસ્તો ફરતો હતો, પણ હવે રેલો આવતાની સાથે પોલીસ સ્ટેશનમાં હાજર થઈ ગયો હતો. અને જ્યારે હાજર થયો હશે ત્યારે લગભગ એણે પોલીસને એવું કહ્યું હશું કે મેં બહુ ભાગી લીધું, હવે ભગાય એમ નથી, ચારે બાજુથી રેલો આવી ગયો છે એટલે હવે હું તમારી સામે હાજર થઈ જાઉં છું. અને આવી જ રીતના મોહનથાળમાં ભેળસેળવાળું ઘી વાપરવામાં આવતું હતું અને તેના જ કારણે મોહનથાળના જે સેમ્પલ હતા ને એ ભાદરવી પૂનમના મેળામાં ફેલ ગયા હતા. નવી વાત હવે અહીંયા સામે એ આવી છે કે 12 ઓક્ટોબરે દાંતા કોર્ટે ભેળસેળવાળો પ્રસાદ ખવડાવનાર જે મુખ્ય આરોપી હતો એટલે કે દુષ્યંત સોની, એના આગોતરા જામીન છે નામંજૂર કરી દીધા હતા કે એને જામીન આપવામાં નહીં આવે, અને એની સાથે જ દુષ્યંત સોની છે સ્વૈચ્છિક રીતના પોલીસના શરણે આવી ગયો હતો. આવી જ રીતના અંબાજીમાં માના દર્શન કરવા આવતા લાખો શ્રદ્ધાળુઓના સ્વાસ્થ્ય સાથે નહીં પણ એમની શ્રદ્ધા સાથે ચેડા કરવામાં આવતા હતા, એમની આસ્થાની સાથે ચેડા કરવામાં આવતા હતા. જોકે ફૂડ વિભાગે કાર્યવાહી કરી એ સારી વાત કહેવાય, જેના કારણે આવું કૌભાંડ જે છે એ સામે આવ્યું છે. આગામી સમયમાં બીજા આસ્થાના ધામના જે કંઈ પણ કેન્દ્રો છે ત્યાં પણ આરોગ્ય વિભાગ તપાસ કરશે અને જો કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ લોકોના સ્વાસ્થ્યની સાથે ચેડા થતા હશે અથવા તો એમના શ્રદ્ધાની સાથે ચેડા થતા હશે તો કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે એવું આરોગ્ય વિભાગના અધિકારીએ જણાવ્યું છે. હમણાં થોડા દિવસ પહેલાં જ એમણે એવું કહ્યું હતું. આવું બધું થાય છે એટલા માટે, એની પાછળનું કારણ છે કે શ્રદ્ધાનું ધામ હોય ને એટલા માટે આરોગ્ય વિભાગ પણ ત્યાં નથી જતું કે હવે માતાજીનું કામ છે તેમાં તો કોણ આવી રીતના ભેળસેળ કરે, પણ છતાંય ધર્મના નામે ધંધો કરવાવાળા લોકો છે, એમને મોકળું મેદાન મળી જાય છે અને આના કારણે મળે છે. પણ હવે એ મોકળા મેદાનમાં અવરોધ પેદા થઈ ગયો છે, હવે નિયમિત રીતના આરોગ્ય વિભાગ છે એના અધિકારીઓ છે એ ક્યાંય પણ જગ્યાએ કોઈ પણ જગ્યાએ ક્યારેય પણ જઈ અને તપાસ કરી શકે છે, પહોંચી શકે છે. અને જે કોઈ પણ અધિકારી અથવા તો કર્મચારી અથવા તો જે કોઈ પણ વ્યક્તિ આવી રીતના ભેળસેળ કરી અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડા કરતો હશે એ પકડાઈ જવાનો છે. અને આવા લોકો સાથે કઈ રીતના વ્યવહાર કરવો જોઈએ, તમને શું લાગે છે, એમની સાથે શું થવું જોઈએ, અમને કમેન્ટની અંદર જણાવો. ધન્યવાદ.